गुड मॉर्निंग स्टूडेंट। धोरण सात विषय संस्कृत जेमा चैप्टर चौथु हास्य योग बराबर। अवे हास्य योग, हास्य एटले रमूजी टचुकड़ा। घणी वखत भाषा में रस के रुचि उत्पन्न करवामा रमूजी वातों टूचका ए आपणाने उपयोगी थाय छे। तो अहींया पण आ पाठनी अंदर हास्य रसवाला केटलाक टूचकाओ आप्या छे, जे भाषा शिक्षण ने सरल बनावानो एक प्रयास करवामां आव्यो छे। तो चलो अहीं केटलाक आपणे एवा रमूजी टूचकाओ छे जे आपणे जोईशुं। तमे आवा केटलाक रमूजी टूचकाओ जोया छे खरा, वाँच्या छे खरा? हाँ, કેમ કે ગુજરાતી વિષયમાં હિન્દી વિષયમાં પણ આવા કેટલાક રમૂજી ટૂચકાઓ આવતા હોય છે કે જેના દ્વારા આપણાને હાસ્ય ઉત્પન્ન થાય છે। અને ઘણી વખત આપણે ટીવીમાં કેવી રીતે પણ આપણે કેટલાક જોક્સ ને એવું જોતા હોઈએ છીએ જેના દ્વારા આપણે હાસ્ય ઉત્પન્ન થાય છે। જીવનમાં હસવું એ પણ ખૂબ જરૂરી છે। કેટલાક આપણે ટેન્શનમાં હોઈએ તો આવા કેટલાક રમૂજી ટૂચકાઓ આપણાને એ થોડાક સમય દરમિયાન આપણાને એ વસ્તુથી દૂર કરે છે, અને જે આપણા સેહત માટે ખૂબ જ સારી છે। તો ઘણી વખત આવા રમૂજી ટૂચકાઓ પણ વાંચવા અને હસવા એ આપણે એક આનંદની વાત છે। તો ચાલો આવા કેટલાક રમૂજી ટૂચકાઓ આપણે અહીંયા પાઠમાં ભણવા અને સમજવા જઈએ। ચાલો આપણીક, આપણીક એટલે એક વેપારી છે, દુકાનદાર છે। ગ્રાહકમ પ્રતિ, ગ્રાહકમ એટલે ગ્રાહક, પ્રતિ એટલે ગ્રાહક તરફ। એતત યંત્રમ ક્રીણાનું, ક્રીણાતું ક્રણય યોગ્યમ અસ્તિ। શું કહે છે? એતત યંત્રમ, એતત યંત્રમ એટલે આ મશીન, ક્રીણાતું, ક્રીણાતું એટલે ખરીદો। શું કહે છે? ગ્રાહકને, પેલો દુકાનદાર ગ્રાહકને કહે છે આ મશીન ખરીદો। ક્રયણ યોગ્યમ અસ્તિ, હવે ક્રણ યોગ્યમ એટલે ખરીદવા યોગ્ય, એટલે ખરીદવા જેવું, અસ્તિ એટલે છે। અહીં એક વેપારી દુકાનદાર છે જે ગ્રાહકને કહે છે આ મશીન ખરીદો, એ ખરીદવા યોગ્ય છે એટલે ખરીદવા જેવું છે। હવે ગ્રાહક શું કહે છે? ગ્રાહક, તસ્ય કા વિશેષતા અસ્તિ। તસ્ય એટલે તેની, આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એમાં કોઈક તો વિશેષતા હોય ને, એમાં કોઈક તો એવી વાત હશે જે કોઈક એના મુખ્ય વસ્તુ હશે કે જેના કારણે આપણે એની વિશેષતા જોઈને વસ્તુને લેતા હોઈશું, કોઈક એનામાં એવો સારો ગુણ હોય, બરાબર? તે ગ્રાહક પણ એવું પૂછે છે તસ્ય કા વિશેષતા અસ્તિ, વિશેષતા એટલે કે એમાં ખાસિયત હોવું, કોઈક તો ખાસિયત હોય ને વસ્તુમાં, કેવી એ પૂછે છે કે તસ્ય કા વિશેષતા અસ્તિ, તેની શી ખાસિયત છે? આપણે કહો, એટલે વેપારી કહે છે એતત યંત્રમ ભવતઃ પંચશાતઃ પ્રતિશતમ કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ। હવે એતત યંત્રમ એટલે આ મશીન, પંચાશત પ્રતિશતમ એટલે 50%, કાર્યભારમ એટલે કાર્યનો ભાર, કાર્યનો બોજો, અલ્પમ, અલ્પમ એટલે ઓછો કરવો અથવા હલકો કરવો, અને કરિષ્યામિ એટલે કરશે। અહીં વેપારી એ મશીનની વિશેષતા દર્શાવતા કહે છે કે આ મશીન તમારો 50% કામનો બોજો હળવો કે ઓછો કરશે। હવે ગ્રાહક શું કહે છે? ગ્રાહક, તરહી કૃપયા દ્વે યંત્રે દદાતુ। હવે તરહી એટલે તો, કૃપયા એટલે કૃપા કરીને, દ્વે યંત્રે, દ્વે યંત્રે, દ્વે એટલે બે અને યંત્રે એટલે મશીનો, દદાતુ એટલે આપો। હવે ગ્રાહકને એની વિશેષતા સારી લાગી એટલે ગ્રાહકને એવું થયું કે સારું, ચલો મારા 50% મારો કામનો ભાર ઓછો થઈ જાય છે, એટલે ગ્રાહકે કીધું કે કૃપા કરીને મને બે મશીન આપો। ચલો આગળનો બીજો જોક જોઈએ। અહીં તમને ચિત્રમાં જોવાય છે એક સ્કૂલ છે જેના અંદર એક શિક્ષક છે, વિદ્યાર્થી છે,
हवे आमां केवी रीते आपणाने हास्य उत्पन्न थाय छे ते जोईए। जो शिक्षक कहे छे छात्रायाः गृह कार्यं दृष्ट्वा। छात्राया एटले विद्यार्थीओ, गृह कार्य एटले घरकाम, दृष्ट्वा एटले जोईने। ग्रह कोई भी शिक्षक हो विद्यार्थियों ने घरकाम सौंपेलू हो, होमवर्क आप तो जुए ने एवज रीते अहियाँ पर एक शिक्षक है जे के विद्यार्थियों गृह कार्य जोई रहा है। भवतः गृह कार्य भवः दोषा। हवे अहीं शू कहे छे भवत एटले तमारा, गृह कार्य एटले घरकाम में, बहव एटले घणा अने दोषा एटले भूलो। એ કહે છે, અહીં શિક્ષક છે તે ઘરકામ જોઈ રહ્યા છે અને કહે છે, એક વિદ્યાર્થી ઊભો છે, વિદ્યાર્થીને કહે છે તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે। તાન અપિ ભવાન એકઃ એવમ કરોતિ। શું કહે છે? તાન અપિ તે પણ, એટલે તે ભૂલો પણ, ભવાન એકઃ એવમ કરોતિ। भवान एटले तमे, एक एवं एटले एकला एज, अने करोती एटले करो छो। अहीं शिक्षक विद्यार्थी ने एवं कहे छे कि तमारा एटले विद्यार्थी ने कहे छे कि तमारा घरकाम में घणी भूलो छे अने ते भूलो पण तमे एकला ज करो छो। शुं कहे छे? विद्यार्थी ने कहे छे कि तमारा घरकाम में भूलो छे अने ए तमे एकला ज करो छो। चलो हवे आनो प्रत्युत्तर विद्यार्थी कई रीते आपे छे ते जोईए। छात्र विद्यार्थी, महोदय एटले साहेब, एते सर्वे दोषाः अहम एकः एवं न करोमि। जो हवे अहीं शुं कहे छे કે મહાદય એટલે કે સાહેબ, એતે સર્વે એટલે એતાન સર્વાન એટલે આ બધી ભૂલો, દોષા એટલે બધી ભૂલો, ન કરોમી, હવે શું કહે છે? ન કરોમી એક એવમ ન કરોમી એટલે હું એકલો કરતો નથી। જો અહીંયા વિદ્યાર્થી શું જવાબ આપે છે શિક્ષકને કે સાહેબ આ બધી ભૂલો હું એકલો કરતો નથી। चलो हवे जोईए कि विद्यार्थी भूलों में शामिल कोण छे। तो जोईए, गृहपाठ लेखने मम पिता अपि सहायतां करोति। जो हवे शिक्षक विद्यार्थी भूलों बतावे छे अने कहे छे कि आ बधी भूलो तू एकलो ज करे छे। ज्यारे विद्यार्थी शुं कहे छे? साहेब आ बधी भूलो हूँ एकलो करतो नथी। હવે શું કહે છે? ગૃહપાઠ લેખને એટલે ગૃહપાઠના લેખનમાં એટલે ઘરકામમાં, મમ પિતા એટલે મારા પિતા, અપી સહાયતામ કરોતી એટલે મારા, અપી એટલે પણ, સહાયતામ એટલે મદદ કરવી, કરોતી એટલે કરે છે। શું કહે છે વિદ્યાર્થી? જુઓ, ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતી, એ કહે છે કે ગૃહપાઠના લેખનમાં એટલે મારા ઘરકામમાં મારા પિતાજી પણ મદદ કરે છે। જો અહીંયા ક્યાં હાસ્ય ઉત્પન્ન થયું કે શિક્ષકે એને એવું કહ્યું કે અહીંયા તું એકલો ભૂલો કરે છે, જ્યારે વિદ્યાર્થી કહે છે કે હું એકલો ભૂલ નથી કરતો, આ ઘરકામ કરવામાં મારા પિતાજી મદદ કરે છે, એટલે ભૂલો એની સાથે એના પિતાજી પણ કરે છે। આવું તમે તો નથી કરતા ને? ચાલો આવું ના કરવું જોઈએ। ચાલો હવે આપણે આગળના એક રમૂજી ટચુકડા પર જઈએ। ચલો આગળ છે, અહીંયા ઘડી એક કૂતરો બતાવેલો છે અને બે વ્યક્તિ છે। હવે અહીંના ટચુકડામાં આપણને કઈ રીતે હાસ્ય ઉત્પન્ન થાય છે તે જોઈએ। ગૃહસ્વામી એટલે ઘરનો માલિક, અહીંયા ઘરનો માલિક છે તે, અતિથિમ પ્રતિ, અતિથિમ એટલે કે મહેમાનને, મહેમાન, ભવાન
आगच्छतु એટલે કે ભવાન એટલે આપણે આગચ્છતુ એટલે પધારો આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો આપણે કહીએ ને આવો પધારો હવે સ્વાન ભયનમ ન અનુભવતુ હવે શું કહે છે સ્વાન ભયમ એટલે કૂતરાનો ડર ન અનુભવતુ એટલે ન અનુભવશો એટલે ન કરશો હવે અહીં એક ઘરનો માલિક છે તેના ઘરે મહેમાન આવે છે અને કહે છે આપ પધારો કૂતરાનો ભય ન રાખો શું કહે છે કૂતરાનો ભય ન રાખો હવે મહેમાન શું કહે છે જોઈએ અતિથિ કિમ સહ ન દેશતિ એટલે એ શું કહે છે હવે અહીંયા દેશતિ એટલે આમ દર્શન એટલે ને સ્વભાવમ એટલે કરડવાનું બરાબર અહીં શું કહે છે ન દશતિ એટલે કરડતો નથી હવે કિમ એટલે શું તે કરડતો નથી ઘરનો માલિક ગૃહસ્વામી તસ્ય દશ દંશ ન સ્વભાવ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપી ન જાનામિ એ શું કહે છે કે અસ્તિ વાનવા ઇતિ હવે તે અને અહીંયા છે દશાનમ દંશ ન સ્વભાવ એટલે કે અહીં તેના કરડવાનો સ્વભાવ એટલે કહે છે કે એના કરડવાનો સ્વભાવ છે કે નહીં એ હું જાણતો નથી જાનામિ એટલે જાણવો એટલે ઘરનો માલિક કહે છે કે તેને કરડવાનો સ્વભાવ છે કે નહીં એ હું જાણતો નથી બરાબર હવે યતઃ એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ હવે અહીંયા કહે છે યતઃ એટલે કારણ કે એતસ્ય સ્વભાવસ્ય કે આના સ્વભાવની પરીક્ષણ પરીક્ષણ કરવું કસોટી કરવી અધુના એટલે અત્યારે અને ભવિષ્યતિ એટલે થશે હવે શું કહે છે કે તેના એ મકાન માલિક છે એવું કહે છે તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ હું જાણતો નથી કારણ કે એના સ્વભાવની કસોટી હવે થશે એટલે અહીં જોક આપણાને એ રીતે થાય છે કે અહીંયા જે એક મકાન માલિક છે એના ઘરે એક મહેમાન આવે છે મહેમાનને આવો પધારો એમ કહે છે અને ત્યાં એક કૂતરો છે એને કૂતરો રાખેલો છે હવે એને મહેમાને એવું કીધું મહેમાનને કે કૂતરાનો ભય ન રાખો એટલે કે કૂતરાથી ડરવાની જરૂર નથી ત્યારે મહેમાન કહે છે કે શું તે કરડતો નથી ત્યારે મકાન માલિક શું કહે છે કે હા તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ મને નથી ખબર કારણ કે એની કસોટી તો હવે થશે એટલે કૂતરાનો સ્વભાવ કેવો હોય કે અજાણા વ્યક્તિને ભસવાનો હોય અને આપણે એ જરૂરી નથી કે તે કરડે કે ન કરડે કદાચ એ ગુસ્સામાં હોય તો વ્યક્તિને કરડી પણ શકે છે બરાબર છે એટલે અહીંયા હાસ્ય ઉત્પન્ન થાય છે કે એ ઘરનો મકાન માલિક એનું પરીક્ષણ કરવા કહે છે કે હવે તે કરડશે કે નહીં એની કસોટી હવે થશે આજકાલના આપણે ટૂચકા પર જઈએ અહીં એક ચિત્ર છે એ ચિત્ર આપણી ચોર નંગેનું છે બે ચોર છે બે ચોર વચ્ચેની વાતચીત અહીં બતાવવામાં આવેલી છે હવે તેમાં કઈ રીતે હાસ્ય ઉત્પન્ન થાય છે તે જોઈએ એકદા ચોર દ્વયમ વિતકોષે લૂંટ્યમ કરો તી એકદા એટલે એકવાર ચોર દ્વયમ એટલે બે ચોરો વિતકોષે વિતકોષે એટલે બેંકમાં લૂંટનમ કરો તી લૂંટનમ એટલે લૂંટ કરે છે એટલે કે એકવાર બે ચોરો બેંકમાં એટલે બેંક લૂંટે છે બહુની રૂપિયકાણી પ્રાપ્નોતી બહુની રૂપિયકાણી એટલે ઘણા રૂપિયા પ્રાપ્નોતી એટલે મેળવે છે બેંકમાં તો રૂપિયા હોય જ એટલે અહીંયા બે ચોરો બેંક લૂંટે છે અને ઘણા બધા રૂપિયા પ્રાપ્ત કરે છે ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતી કે રૂપિયા મેળવી લે છે અને ઘરે આવીને વાતચીત કરે છે હવે કઈ રીતે વાતચીત કરે છે તે જોઈએ પ્રથમ ચોર એટલે પહેલો ચોર કિયતમ ધનમ પ્રાપ્તિ તસ્ય જ્ઞાનાર્થ ધન
गणनाम करोमी। पहेलो चोर कहे छे केटला पैसा मळ्या ते जाणवा माटे पैसानी गणतरी करू छू। एटले पहेलो चोर ए पैसा गणे छे। द्वितीय चोर व्यर्थम श्रमम मा करोतु। व्यर्थम श्रमम एटले के खोटी मेहनत मा करो एटले के मागेलो न करो ते खोटी मेहनत ना करो। स्व वर्तमान पत्रे वार्ताम आगमिष्यति एवं। हवे शुं कहे छे वर्तमान पत्रे एटले वर्तमान पत्र छापू बराबर। स्व एटले आवतीकाले वार्ताम आगमिष्यति एवं। आ गमिष्यति એટલે આવશે જ। હવે બેંક લૂંટી જાય ચોર લોકો તો બીજા દિવસે તો વર્તમાનપત્રમાં આવવાનું જ છે। એટલે પહેલો એક ચોર છે એને બેંક લૂંટીને જે પૈસા પ્રાપ્ત કર્યા છે તે ગણે છે અને બીજો ચોર એને શું કહે છે કે તું આટલી ખોટી મહેનત કરીશ નહીં, આવતીકાલે છાપામાં સમાચાર આવશે જ। હવે શું કહે છે તત ગણના જ્ઞાનમ ભવિષ્યતિ। હવે જો તેથી ગણતરીની જાણ થઈ જશે, ગણના જ્ઞાનમ એટલે ગણતરીની જાણ બરાબર, ભવિષ્યતિ એટલે થઈ જ્ઞાન થઈ જશે એટલે કેટલા પૈસા છે એની જાણકારી મળી જશે। જો અહીંયા પહેલો ચોર છે જે બેંકમાંથી પૈસા લૂંટીને પૈસાની ગણતરી કહે છે, જ્યારે બીજો ચોર કહે છે કે ખોટી મહેનત ના કર, આવતીકાલે જે બેંક લૂંટી છે એના સમાચાર વર્તમાનપત્રમાં આવવાના જ છે, તો એના બેંકમાંથી કેટલા પૈસા લૂંટાયા છે એ વર્તમાનપત્રમાં આવી જશે એટલે ખબર પડી જશે કે કેટલા પૈસા લૂંટ્યા છે। ચલો આગળ જોઈએ। અહીં છે અહીંયા બે વૃદ્ધો વચ્ચેની વાત કરવામાં આવી છે બરાબર છે। હવે બે વૃદ્ધો કઈ રીતે વાત કરે છે ને એમાંથી કઈ રીતે રમૂજી વાત ઉત્પન્ન થાય છે તે જોઈએ। વૃદ્ધ શંભુનાથ, વૃદ્ધ શંભુનાથ એટલે ઘરડો શંભુનાથ, મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવમ ભોજનમ કરોતિ। હવે શું કહે છે મમ ભોજનસ્ય પશ્ચાત એવમ। હવે પશ્ચાત એટલે પછી, મમ પત્ની એટલે મારી પત્ની, ભોજનસ્ય એટલે ભોજન કરવું, એ શું કહે છે એવમ ભોજનમ કરોતિ, એવમ એટલે ભોજન કરે છે એ કહે છે। વૃદ્ધ શંભુનાથ કહે છે કે મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે। હવે એનો મિત્ર છે રમાનાથ, એ રમાનાથ કહે છે ભવત ભાર્યા સભોજનમ ન કરોતિ વા, એને પ્રશ્ન પૂછે છે। હવે શું કહે છે ભાર્યા સ એટલે પત્ની સાથે, સ એટલે સાથે, ભાર્યા એટલે કે એના ભાઈબંધની જે પત્ની છે તેને પત્ની, હવે સભોજનમ ન કરોતિ વા એટલે કે સાથે ભોજન નથી કરતા, હવે એ શું કહે છે રમાનાથ કહે છે શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા। હવે શંભુનાથ શું કહે છે શંભુનાથ તથા કિમપી નાસ્તી, તથા કિમ કિમ અને અપી એટલે કે એવું કંઈ પણ, એટલે કિમપી એટલે કંઈ પણ, નાસ્તી એટલે નથી એટલે કે તેવું કંઈ નથી, મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતી તસ્ય કારણમ અસ્તિ। એ શું કહે છે મારા જમ્યા પછી એટલે મમ ભોજનસ્ય પશ્ચાત મારા જમ્યા પછી સા ભોજનમ કરોતી પછી તે ભોજન કરે છે તસ્ય કારણમ અસ્તિ તેનું કારણ છે, યતઃ આવયો એકા એવમ કૃત્રિમ દંતાવલી અસ્તિ। શું કહે છે એવું કંઈ નથી મારા જમ્યા પછી તે ભોજન કરે છે તેનું એક કારણ છે। હવે આવયો એટલે અમારા બંનેની બરાબર, એકા એવમ એટલે એક જ, કૃત્રિમ દંતાવલી, કૃત્રિમ દંતાવલી એટલે દાંતનું કૃત્રિમ ચોકઠું, અસ્તિ એટલે છે, એટલે અહીં કહે છે કે અમારા બંનેનું એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું
छे। जो अहीं सरस एक हास्य उत्पन्न थाय छे के संभुनाथ छे ए कहे छे के मारी पत्नी मारा जम्या पछी ज भोजन करे छे। जरे रमानाथ कहे छे शो तमे पत्नी साथे भोजन करता नथी? त्यारे संभुनाथ कहे छे ना एवुं कंई नथी, मारा जम्या पछी ते भोजन करे छे एनुं एक ज कारण छे કે અમારા બંનેનું એક જ કૃત્રિમ ચોકઠું છે। ચલો જો સરસ મજાના અહીંયા ઘડી આપણે ટચુકડા જોયા અને એમાંથી હાસ્ય ઉત્પન્ન કર્યું કે પહેલાં ટચુકામાં શું કહ્યું છે કે ગ્રાહક અને વેપારી વચ્ચેની વાત કરવામાં આવી છે કે વેપારી છે અને ગ્રાહક આવે છે એટલે મશીન જોવે છે। જ્યારે વેપારી કહે છે કે આ મશીન તમે લઈ શકો છો, જ્યારે ગ્રાહક એની વિશેષતા પૂછે છે ત્યારે કહે છે કે આ તમારો 50% ભાર ઓછો કરી દેશે, એટલે એને 100% ભાર ઓછો કરવાનો હોય છે। એટલે એ શું કરે છે કે બે મશીન ખરીદી લે છે, એટલે કે 50%માં એક મશીન ભાર ઓછો કરી દેશે તો બે મશીન લઉં તો મારો 100% ભાર ઓછો થઈ જશે, એમ કરીને ગ્રાહક બે મશીન ખરીદી લે છે। જ્યારે બીજા ટચુકડામાં શું છે, એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની વાત છે જેમાં શિક્ષક ઘરકામ તપાસી રહ્યા હોય છે અને એમાં એક વિદ્યાર્થીને કહે છે કે તે ઘણી બધી ભૂલો કરી છે અને તું એક જ એવો છે। જ્યારે પેલો વિદ્યાર્થી શું કહે છે કે આ ભૂલો મેં એકલાએ નથી કરી, મારા ઘરકામમાં મારા પપ્પા પણ મને મદદ કરે છે, એટલે એનું કહેવાનું છે કે આ અડધી ભૂલો મારા પપ્પાએ પણ કરી છે। બીજું છે કે ઘર માલિક હોય છે તે કૂતરો લાવતો હોય છે ઘરના રક્ષણ માટે। હવે કૂતરાનો સ્વભાવ એવો હોય છે કે આપણે જાણીએ છીએ કે કૂતરો કેવો હોય છે, વફાદાર હોય છે, તેના માલિક પ્રત્યે વફાદાર હોય છે। હવે જે મકાન માલિક છે તે કૂતરો લાવે છે અને એના ઘરે મહેમાન આવે છે અને મહેમાનને કહે છે કે કૂતરાથી ડરવાની જરૂર નથી, ત્યારે સ્વાભાવિક રીતે એક મહેમાન પૂછે છે કે શું તે કરડતો તો નથી ને? ત્યારે પેલો મકાન માલિક છે એને એવું છે કે એના સ્વભાવનો તો મને ખબર નથી કારણ કે મેં એની કસોટી કરી નથી કે કૂતરો કરશે કે નહીં કરડે। ત્યારબાદ એક ચોથો ટચુકડો છે કે જેમાં બે ચોરો વચ્ચેની વાત કરવામાં આવી છે। બે ચોર એક બેંક લૂંટે છે, એમાં એક ચોર કહે છે અને એક ચોર છે જે પૈસાની ગણતરી કરી રહ્યો છે અને બીજો ચોર કહે છે કે ખોટી મહેનત ના કર, જે બેંક લૂંટી છે એના સમાચાર આવતીકાલે સમાચારપત્રમાં આવી જશે તો ખબર પડી જશે કે કેટલા રૂપિયા ચોરી થયા છે, તો ગણવાની જરૂર નથી। ત્યારબાદ બે વૃદ્ધો વચ્ચેની વાત છે, બે વૃદ્ધ મિત્રો હોય છે જેમાં એક છે શંભુનાથ જે કહે છે કે મારી પત્ની અને મારી પત્ની મારા ભોજન કર્યા બાદ તે ભોજન કરે છે। ત્યારે રમાનાથ એનો મિત્ર કહે છે કે કેમ તમે સાથે જમવા તમે સાથે નથી જમતા? ત્યારે શંભુનાથ કહે છે કે ના એવું કંઈ નથી કે એ મારા જમ્યા પછી ભોજન કરે છે, એનું એક જ કારણ છે કે અમારા બંને વચ્ચે કૃત્રિમ દાંતનું એક જ ચોકઠું છે। તો જો કેવા સરસ મજાના ટચુકડા એવા છે, આવા તમારી પાસે પણ કેટલાક હોય તો તમે જણાવી શકો છો। ચાલો હવે આપણે એના